માળિયા હાઠીના તાલુકામાં ગેરકાયદેસર તથા કોઈપણ સરકારી વિભાગના એનઓસી વગર તેમજ અન્ય શરત પંખથી ચાલતા બાયોડીઝલ તેમજ અન્ય જ્વલનશીલ પ્રોડક્ટ્સના પંપ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. માળિયા હાટીના પંથકમાં કોઈપણ બાયોડીઝલ પંપ અથવા તો વાહન માલિક જે તે બાયોડીઝલનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ધ ગેજેટ ઓફ ઇન્ડિયાના પરિપત્ર ડિમાન્ડ એપ નંબર 13/039/18/1/2018 CCP 26/8/25 મુજબની તેમાં લખાયેલ તમામ શરતોનું પાલન બાયોડીઝલ વિક્રેતાઓ હાલના સમયમાં ન કરી રહ્યા હોય તથા તસદર રાજપત્રમાં લખાયેલ અલગ અલગ ડિપાર્ટમેન્ટની તમામ એનઓસીઓ લીધા વગર સદર બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા હોય, જેને લીધે સદર રાજપત્રમાં લખાયેલ શરતોનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. તદુપરાંત સદર બાયોડીઝલના નામે તેમાં એલડીઓ તથા અન્ય જ્વલનશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોય અને અમારા માનવા મુજબ બાયોડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં બહુ જ સીમિત છે, જેથી તેનું પ્રોડક્શન કરવું ખૂબ જ અઘરું છે તથા બહુ જ સીમિત પુરવઠો હોય અને તેનાથી વધારે તેનું વેચાણ હોય તેવું દેખીતી જણાઈ રહ્યું છે. બાયોડીઝલ ડીઝલમાં છે, જેથી સદર અન્ય પદાર્થ મિશ્રણ કરી વેચી રહ્યા હોય, જેને લીધે સદર ઉક્ત રાજપત્રમાં લખાયેલ શરતોનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. તદુપરાંત સદર હું બાયોડીઝલ પંપ વિક્રેતા સદર બાયોડીઝલ ક્યાંથી ખરીદે છે તેનો કોઈ ડેટા તેઓ જ રાખતા જ નથી કે લેતા નથી, અથવા તો એકના એક બિલ પર ખરીદી બતાવ્યા રાખે કે વેચાણ બતાવ્યા રાખે, જેથી કરીને સરકારને જીએસટીમાં મસમોટી નુકસાની જાય છે. આ સહિત અનેક મુદ્દાઓને ધ્યાને લઈ ગેરકાયદેસર વેચાણ કરતા લોકો માટે પર કાયદાકીય કરવા માંગ કરી છે. બાયોડીઝલની માન્યતા આપેલ વેપારીઓને પણ 25 લીટરની મર્યાદામાં જથ્થો રાખવાની મંજૂરી હોય છે, ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ લોકો 25,000 કિગ્નના ટકાઓમાં સંગ્રહ કરે છે. પ્રતાપસિંહ સોદિયા, ZSTV, માળિયા હાટી.